नमस्कार ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે ચર્ચા કરવાની છે UPL ના જેવા ખાતર ની. તો એટલે કે UPL ના જેવા ખાતર જે આવશે તેની સંપૂર્ણ આજે જે મારી પાસે માહિતી છે હું તમને દેવા જઈ રહી છું. તો ખેડૂત મિત્રો, વિડિયો ના અંત સુધી જોડા રહેજો જેથી કરીને તમને વિડિયો માં પૂરેપૂરી માહિતી મળી જાય. અને હા ખેડૂત મિત્રો, મારી ચેનલ ને જે ખેડૂત મિત્રો એ સબસ્ક્રાઇબ હજી ના કરી હોય તે સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી લો અને અન્ય ગ્રુપ માં શેર પણ કરી લો. તો ખરીદ મિત્રો, ચલો વિડિયો તરફ આગળ વધું. તો પહેલા બધા જેબા ઓર્ગેનિક ખાતર છે, એટલે કે જેબા પ્યોર ઓર્ગેનિક ખાતર છે, એમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર આવતું નથી. તો કોઈ પણ ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય, તો ખરીદ મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા એમાં તમે જેબા ખાતર આપો તો તે પ્યોર ઓર્ગેનિક ખાતર છે. બીજું, જેબા મકાઈના સ્ટાર્ચ માંથી બને છે, એટલે કે આપણે જે મકા જે ખાવાની હોય છે એમાં જે રાળ આવે છે એના સ્ટાર્ચ માંથી જેબા ખાતર બનાવવામાં આવે છે. મોટી થાય એ ટાઈપનું આના જે દાણા છે, તલના દાણા જેવડા અમુક એથી નાના દાણા હોય એનો જે દાણો હોય એથી 450 ગણું પાણીનો સંગ્રહ કરે છે. પછી સાથે સાથે ખેડૂત મિત્રો પાણીનો તો સંગ્રહ કરે જ છે, પણ સાથે સાથે ખાતરનો પણ સંગ્રહ કરે છે. તો ખાતર કેવી રીતે, તો ખરીદ મિત્રો આપણે જે પણ રાસાયણિક ખાતર કોઈ બીજું કોઈ ઓર્ગેનિક ખાતર નાખેલું હોય, કોઈ માઇક્રોન્યુટ્રન નાખેલું હોય, કોઈ બીજા અન્ય ખાતરો નાખેલા હોય, તો તમને ખબર છે ખરીદ મિત્રો એ જમીનમાં પડ્યા નથી રહેતા. આપણો કોઈ પણ પાક હોય, માનો કે આપણા પાકના મૂળ હોય એના મૂળ કરતાં પણ આટલું ઊંડું વહી જાય, એટલે કે આપણો જે કોઈ પણ પાક હોય એક્સ વાય ઝેડ એના મૂળ કરતાં ખાતર અમુક ટકા ઊંડું વહી જાય અને અમુક ટકા છોડો લે છે. તો એ ખેડૂત એ જે ખાતર હોય છે એ ખાતરનો પણ સાથે પાણી સાથે સાથે ખાતરનો પણ સંગ્રહ કરે છે. તો ખરીદ મિત્રો આ તમે જો, તો જ્યારે છોડવાને પાણીની જરૂર હોય છે ત્યારે જેવા ખાતર છોડને પાણી રિલીઝ કરે છે અને સાથે સાથે જે ખાતરનો પણ સંગ્રહ કરેલો હોય છે એ ખાતર પણ સંગ્રહ કરે છે. હવે બીજું ખરીદ મિત્રો, હવે આપણે આયા ચોથા નંબરમાં કે જમીન જે પોચી અને એકદમ ભરભરી રાખે છે. તો આગળ મેં વાત કરી કે જે દાણો હોય છે એમાં પાણી અને ખાતરનો સંગ્રહ થાય, એટલે જે દાણો હોય એના કદ કરતા 450 ગણો મોટો થાય, એટલે જમીન ફૂલાય, એટલે જમીન ઊંચી અથવા ગમી ખોલી રાખે, એટલે જમીન એકદમ પોચી અને ભરભરી બનાવશે, સારી બનાવશે. પછી તમે જુઓ તો બીજનો ઉગાવ એક સરખો મળે છે. તો એનું કારણ મેં આગળના પોઈન્ટમાં 4 નંબરમાં પોઈન્ટમાં કીધું કે જમીન પોચી અને એકદમ ભરભરી રહેશે એટલે જે આપણે ઉગાવ છે એ 100% એકદમ સારો જ આવશે. કારણ કે જમીન પોચી રહે એટલે ઉગાવ સારો જ આવશે. એનું કારણ તમે જીરું આપણે વાવતર ખરીદ મિત્રો જે કરેલું હોય અને જે ક્યારા બાંધીને આપણે કરવી, તો ક્યારામાં તમે જુઓ તો અમુક ટાઈમ ઉપર તડકા પડતા હોય કે કદાચ તડકો ન પડતો હોય, પાણી એકદમ દોડીને વહી જતું, એટલે ક્યારામાં એક સરખો ઉગાવ નથી આવતો. છે કે આસું કોઈ ઘાટું એવું ઉગે અને પારી ધોરિયાની પારી હોય, ક્યારાની પારી હોય, તમે જોવો જ છો કે જમીન એકદમ પોચી હોય એટલે અહીંયા જમીન પોચી હોય એટલે અહીંયા જીરું સારું ઉગે છે અને ઝડપી ઉગે છે. અને ધોરિયા પારીનો તમે છોડો જોશો તો એ એકદમ સારો હોય છે, ઊંચો હોય છે, મોટો હોય છે, કારણ કે એની મઉથિયા વગેરે ઉગ્યો હોય એટલે છોડો સારો જ હશે. તો એમાં પણ તમારે ઉગાવવામાં પણ તમારે ફાયદો થશે. પછી છઠ્ઠા નંબરમાં આપણે વાત કરી તો જીરાના પાકમાં આપવાથી કાળિયું ન આવવા દે. આપણે એમ તો ન કહેવાય, પણ હું તમને એ થોડીક ડિટેલમાં વાત કરીશ. ખેડૂત મિત્રો, આપણે જીરું જ્યારે આપણે વાવીશી ત્યારે ખાતર તમે કોઈ પણ નાખતા હોય, રાસાયણિક ખાતર કે ગમે બીજું ખાતર નાખતા હોય, DEP કે NPK કે APS કે નર્મદા ફોસ, એની સાથે તમારે ભેરવી અને નાખી દેવાનું. હવે નાખી દીધું એટલે મેં તમને આજે વાત કરી કે જે પાણી અને ખાતર બંનેનો સંગ્રહ કરે. તો ખેડૂત મિત્રો તમે જુઓ તો જે કેનાલવાળો એરિયો છે, જે બોરકુવામાં જે જીરું કરે છે તેમને તો વાંધો નથી આવતો, પણ જે કેનાલ એરિયામાં જે ખેડૂત મિત્રો જીરા કરે છે એમાં શું બને છે કે ઘણા ખેડૂત મિત્રો આવડું જીરું થઈ ગયું એટલે કે અંદાજે 60 દિવસનું થઈ ગયું, 60 દિવસ પછી તમે જુઓ તો બપોરે આમ જોવા જાય એટલે લંઘાતું હોય, એટલે કે છે આને પાણીની તાણ પડે, પાણીની તાણ પડે, એટલે ખેડૂત મિત્રો શું કે જીરું તમે જોઈશો તો 60 દિવસ પછી ઓલરેડી કાર્યની શરૂઆત થાય છે. એ પહેલાં ઓછી થાય છે. આ 3-4 વર્ષ પહેલાં 40 દિવસનું હતું, 35 દિવસનું હતું, તોય બાથરૂમ કાર્યું આવી ગયું હતું, પણ વધારે પગ ખેડૂત મિત્રો 60 દિવસ પછી કાર્યો આવે છે. તો આ આપવાથી એટલે કે માનો કે આપણે એવી ભૂલ ઘણી કરી છે કે અમુક ખેડૂત મિત્રો 60 દિવસ પછી પાણી આપે છે, કોઈ 70 દિવસ પછી પાણી આપે છે, પછી બને શું કે જીરામાં જીરાના પાકમાં જે
કાર્યના કે આપણે બાફલાના જે બેક્ટેરિયા કહેતા હોય એ જે કાર્યના બેક્ટેરિયા આપણે જે કેવી ખેડૂત મિત્રો એ ઉડતા જ હોય પણ એને વાતાવરણ અનુકૂળ આવે એટલે આપણે જીરાના પાકમાં બે જાય જીરાના પાકમાં બે જાય એટલે આપણા ખેતરમાં કે વાડીમાં કાર્ય હોય જ્યારે આપણા જીરાની પત્તે ઠોકાઈ જાય તો ખેડૂત મિત્રો અત્યારે તમે જુઓ તો કાર્યની ઘણી દવા છે તો ખેડૂત મિત્રો એડવાન્સમાં આગળની આયા પહેલાં છાંટતા નથી આવી ગયા પછી દોડાદોડ કરે તો મારું કહેવાનું કે તમે 60-70 દિવસ પછી જે તમે પાણી આપો છો જીરાના પાકમાં અને પછી જ કાર્ય હશે ને આપણું જીરું બગડે છે તો ખેડૂત મિત્રો હું એમ માનું છું કે તમે જેટલા એકરમાં જીરું કરતા હોય એટલામાં પણ એક એકરમાં હું એમ માનું છું કે એકરે 5 કિલો જેવા ખાતર જમીનમાં દટાઈ રીતનું આપી દેવાનું અને એને 50 દિવસ અથવા 45 દિવસ પછી તમારે પાણી એને મૂકી દેવાનું અને બીજામાં તમે પાઈ દો પણ જે આમાં મૂકી દીધેલું હોય છે એમાં તાણ દેખાશે એટલે એ જેવું પાણીની તાણ દેખાશે એટલે પાણી રિલીઝ કરશે આપણા જીરાના છોડને પાણી મળશે એટલે એ છોડો સારો એવો થાય છે તો આ મેં કીધું કે કાળી આવવા ન દે પણ આપણે એને પાણી 40-45 દિવસે અથવા 50 દિવસે પાણી મૂકી દેવી તો પણ આપણો જીરાનો છોડ આપણો થઈ જાય અને જે ખરીદ મિત્રો 60-70 દિવસે પાણી પાય છે અને જે કાળી આવી જાય આપણું જીરું પતી જાય કે બગડી જાય કંઈ હાથમાં નથી આવતું તો આ પણ તમને લાભ થાય હવે બીજું ખરીદ મિત્રો આનું માપ તો પ્રતિ એકરે 5 કિલો આપી દઉં એક એકરે આનું 5 કિલો માપશે બરોબર હવે બીજું નોન કે આ ખરીદ મિત્રો જેવા તમે વાપરતા હોય કોઈ પણ પાકમાં તમે વાપરો હું માનું છું કે અત્યારે વરિયાળી રાયરાડા તો ઓછા થાય છે પણ વરિયાળીને જીરું વધારે થાય છે તો ખરીદ મિત્રો તમે કદાચ વરિયાળીમાં ન વાપરો તો કંઈ નહીં પણ જીરામાં હું એમ માનું છું કે એક એકરમાં ખાલી 5 કિલો નાખી અને તમે ખાતરો કરો અને તમે રિઝલ્ટ પણ જોઈ લો બહુ જોરદાર સારું એવું રિઝલ્ટ મળશે હવે એનું આ જે જમીનમાં દટાવવું ખૂબ જ જરૂરી છે જો ખેડૂત મિત્રો તમે કદાચ જીરું વાવી દીધું હોય અને વિડીયો પછી તમને લેટ મળ્યો હોય તો જેવા નાખવાનું દિનેશભાઈ કીધું હોય તો હાલો આપણે નાખી દઈએ તો એ રીતનું ના કરતા ખેડૂત મિત્રો જેવા ફરજિયાત દટાવવું જરૂરી છે જમીનમાં જો ખરીદ મિત્રો જેમ તમારા આ જેવા ખાતર જમીનમાં દટાય એવું ન હોય તો તમે ખર્ચો ન કરતા નાખતા નહીં કારણ કે દટાય છે તો જ રિઝલ્ટ ખરીદ મિત્રો આવશે નકે રિઝલ્ટ આવશે નહીં તો ખરીદ મિત્રો આ હતી મારી સંપૂર્ણ માહિતી આ જો મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો વિડીયોને આગળ સુધી જરૂર મોકલજો અને સબસ્ક્રાઈબ પણ કરજો તો ખરીદ મિત્રો વિડીયોને આગળ નહીં લઈ જતા વિડીયો અહીં હું પૂરો કરીશ નમસ્કાર.